गुड मॉर्निंग बाळ मित्रों, जना बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल, धोरण 4, विषय गुजराती एटले के कूहू। आजनो आपणो विषयांक छे पाठ 6, भाईबंध मारो बोलियो कूहू, एनु आपणे स्वाधिपति कार्य 2 जोईशुं। પ્રશ્ન 9, શબ્દ માટેના વાક્યો વાંચો, તે શબ્દ પરથી એક નવું વાક્ય બનાવો। પહેલું છે ખંધુ લુચ્ચું। હવે આમાં લખેલું છે, જો વાક્ય શિયાળ એકદમ ખંધુ, સારું સારું બોલીને બીજા પ્રાણીઓને ફસાવી દે। બીજું, તે શાકવાળો ખંધો છે, તમારી જ દુકાન છે એમ કહે ખરો, પણ બે મરચાંય વધારે ના આપે। હવે એવું જ વાક્ય આપણે બનાવીએ, તે ખંધુ હશે છે, જોજો ફસાઈ ના જાતા। બીજું, બિચારું સાવ નબળું બાપડું દયા ખાવા જેવું। હવે વાક્ય જોઈએ, ગાડી નીચે પગ આવી ગયો, બિચારું કૂતરું, કોઈ ડૉક્ટર બોલાવો। એ બિલાડી જરાય બિચારી નથી, એકદમ ખંધી છે। વાક્ય આપણે જોઈએ, બિચારા વિનુ ભાઈ સમજણ ઓછી છે, તેથી કેવા હેરાન થાય છે। ત્રીજું વાક્ય, બખોલ એટલે કે ઝાડ, પહાડ કે જમીનમાં પાડેલું બાગ, ગુફા જેવું પોલાણ। હવે વાક્ય જોઈએ, ઘુવડ માટીના ટેકરા કે પહાડ પર બખોલમાં રહે, લકડખોદ બખોલ જેવા માળો બનાવે। બીજું વાક્ય, કૂતરાને ખાડો કરતા આવડે, બખોલ બનાવતા ના આવડે। હવે આપણે વાક્ય લખીએ, આ ઝાડની બખોલમાં મેં સાપને જતો જોયો। ચોથું, પથરાવું લાંબા પહોળા ભાગમાં પડવું ફેલાઈ જવું। વાક્ય જોઈએ, ચોમાસામાં બધે ઘાસ ઉગી નીકળે ત્યારે કેવું લાગે, મોટી લીલી ચાદર પાતળી હોય એમ લાગે ને। બીજું, ભારે પવન આવ્યો એટલે આખા ઘરમાં ધૂળ પથરાઈ ગઈ। હવે વાક્ય જોઈએ, અમે એક વડના ઝાડ નીચે શેતરંજી પાથરી નાસ્તો કરવા બેઠા। હવે પાંચમું, વર્તાવું દેખાવું ઓળખાઈ જવું। વાક્ય જોઈએ, મમ્મી ખૂબ દૂર ઊભા હતા છતાં મયંકને વર્તાઈ ગયા। બીજું, સંગીતા ગમે ત્યાં જાય એની આવડતને કારણે વર્તાઈ આવે। હવે આપણે વાક્ય લખીએ, મારા ગામના સુરદાસ ગમે ત્યારે પણ મારા અવાજની મને વર્તી કાઢે છે। છઠ્ઠું, ખુએ ખોદે ઉપર નીચે કરે। પહેલું વાક્ય જોઈએ, વાવડી પહેલાં ખેડૂત હળથી ખેતર ખૂએ। બીજું, બગીચાની જમીનને 15-20 દિવસે ખૂવી પડે તો જ ફૂલ છોડ સારા થાય। હવે આપણે વાક્ય લખીએ, ઉનાળામાં ખેતર ખૂવો, જમીન ફળદ્રુપ બનશે। પ્રશ્ન 10, સવાર કવિતાને આધારે પ્રશ્નોના ઉત્તર લખો। પહેલો સવાલ, કવિતામાં આવતા પક્ષીઓના નામ લખો। જવાબ, કવિતામાં આવતા પક્ષીઓ કૂકડો, ઘુવડ, ચકલી, કાબર, પોપટ, કાગડો, કોયલ। બીજો સવાલ, કવિતામાં આવતા અને એક જ જગ્યાએ રહેતા સજીવોના નામ લખો। જવાબ, કવિતામાં આવતા અને એક જ જગ્યાએ એટલે કે માળામાં રહેતા સજીવો ચકલી, કોયલ, કાગડો, કાબર, પોપટ। ત્રીજો સવાલ, સરખા ઉચ્ચારણવાળા શબ્દોની જોડ લખો। ઉદાહરણ જોઈએ, જુએ ધુએ, વર્તાયા પથરાયા, સુએ ધુએ, કૂહું ઊહું, ટોળી ખોળી, ખુએ દુએ। પ્રશ્ન 11, યોગ્ય વિકલ્પ સામે ખરાની નિશાની કરો। પહેલું છે, સુરત દાદા કાળું આભ ધુએ। હવે આમાં જોઈએ, અજવાળું થતાં આકાશ ઉજળું લાગે, આકાશને વરસાદ પાડી ધુએ, સુરત દાદા કાળું કપડું ધોવા માટે ઉગે છે। તો જવાબ છે, સુર અજવાળું થતાં આકાશ ઉજળું લાગે તો ખરાની નિશાની કરવાની। તારા જમીન પર વર્તાયા, એનો અર્થ જોઈએ, અહીંયા જો તારા જમીન પર આવી ગયા છે, ઘરે ઘરે લાઇટ થઈ દીવા પેટાયા છે, ધરતી પર તારાઓનું આછું અજવાળું આવી ગયું છે, તો એનો જવાબ છે ત્રીજું, તેની સામે ખરું કરશું। ત્રીજો સવાલ, ફૂલ પર બેસી પતંગિયા મધ લેતા ખોળી। હવે પતંગિયા ફૂલને મધ આપે છે, ફૂલમાં આપણને મધ ના દેખાય પણ પતંગિયા શોધી કાઢે છે, બધા ફૂલ પતંગિયા જેવા લાગે છે, એનો જવાબ છે ફૂલમાં આપણને મધ ના દેખાય પણ પતંગિયા શોધી કાઢે, તેની સામે ખરાની નિશાની। ચોથું, બોરસલીને પારિજાત ટગર બની પથરાયા। બોરસલી અને પારિજાતના ફૂલ ટગરના ફૂલની જેમ જમીન પર વેરાયા છે। પછી, બોરસલી અને પારિજાતના પાંદડા ટગરના ફૂલની જેમ જમીન પર વેરાયા છે। બોરસલી અને પારિજાત ટગરના છોડની જેમ ફૂટી નીકળ્યા છે, તો જવાબ છે બોરસલી અને પારિજાતના ફૂલ ટગરના ફૂલની જેમ જમીન પર વેરાયા છે, તેની સામે ખરું। પ્રશ્ન 12, કાવ્યની તમને ગમતી 3 પંક્તિઓ પાઠની જેમ લખો, તે માટે જરૂરી નવા શબ્દ ઉમેરો કે દૂર કરી શકો। જો પેલું છે, સવાર બોલે કુકડે કુ, કુકડો ઊંચો જુએ, તો એનું શું લખવાનું? પાઠની જેમ કુકડો ઊંચે જોઈને બોલે ત્યારે જાણે કે સવાર કુકડે કુક બોલતી હોય એમ લાગે છે,
બીજી પંક્તિ છે સૂરજ દાદા, તો આપણે લખશું સવાર થતાં અજવાળું થાય ત્યારે જાણે કે સૂરજ દાદા સમગ્ર આપનું અંધારું ધોતા હોય એમ લાગે છે. પછી બીજું છે કચ કચ, સવાર થતાં ચકલા ચકલી ચીં ચી કરી મૂકે છે અને કોયલ કુહુ કુહુ ગાય છે. ત્રીજું અંધારાના, તો લખશું સવાર થતાં અળસિયાઓ માટી ખાય છે ત્યારે જાણે કે અળસિયાઓ દરની માટી ખોદી નાખતા હોય એમ લાગે છે. વર્ગના બીજા મિત્રોએ શું લખ્યું છે તે સાંભળો, તેમાંથી તમને ગમી ગયેલા વાક્યો અહીં નોંધો. મને ગમી ગયેલા વાક્યો, સવાર થતાં કાગડાભાઈ કાકા કરતા આમ તેમ જુએ છે તે જાણે લુચ્ચે કરી કંઈક શોધતા હોય તેમ લાગે છે. બીજું સવાર થતાં ખૂણા ખૂણા તડકામાં પતંગિયા ફૂલ ફૂલ પર બેસીને મધ એકઠું કરે છે. તેરમો સવાલ, સવાર પડતા શું થાય છે, પક્ષી જીવજંતુ વગેરે શું કરે છે તે તમે જાણ્યું. સાંજ પડતા શું શું થતું હશે, તે બધા શું કરતા હશે લખો. પક્ષી પોતાના માળામાં પરત ફરે છે, વૃક્ષ ખોરાક બનવાની ક્રિયા બંધ કરે છે, જીવજંતુ પોતાના દરમાં ભરાઈ જાય છે, આકાશ ધીરે ધીરે અંધારું થવા લાગે છે અને તારા કે ચંદ્રનો પ્રકાશ ધરતી પર ફેલાય છે. તમારા ઘરમાં ધંધાર્થે બહાર ગયેલા કુટુંબના બધા સભ્યો સાંજે ઘેર આવે છે, સાથે બેસી જમે છે, ટીવી જુએ છે અને ભેગા મળી વાતો કરે છે. આપેલા ઉત્તર માટે કયો પ્રશ્ન પૂછવો પડે, કેવો, કેવી, કેવું, કેવા કે કેવા. ઉદાહરણ છે, રાતનું આકાશ કાળું છે, તો પ્રશ્ન છે આકાશ કેવું, તો કાળું. હવે બીજું, અળસિયાનું દર અંધારું છે, તો દર કેવું, અંધાર્યું. બીજું, સવારનો તડકો કૂણો છે, તડકો કેવો, તો કૂણો. ત્રીજું, કાગડાભાઈ લુચ્ચા છે, કાગડાભાઈ કેવા, લુચ્ચા. ચોથું, કાબર ઝગડાખોર છે, કાબર કેવી, ઝગડાખોર. પાંચમું, સવાર થતાં ઘુવડ બિચારું થઈ ઊંધી ઊંઘી જાય છે, ઘુવડ કેવું, બિચારું. છઠ્ઠું, બોરસલી અને પારિજાતના ફૂલ ટગર જેવા લાગે છે, ફૂલ કેવા, ટગર જેવા. સાતમું, પતંગિયાની ટોળી મધ શોધવામાં જાસૂસ જેવી છે, પતંગિયાની ટોળી કેવી, જાસૂસ જેવી. ચૌદમો સવાલ, સવાર કવિતા સિવાયની વાત ઉમેરો, આજે સવારે ઉઠીને મેં જોયું કે સૂરજ દાદા પૂર્વ દિશામાંથી સોનેરી કિરણો ધરતી પર પાથરી રહ્યા હતા, ઝાકળના બિંદુઓ મોતીની જેમ ચળકી રહ્યા હતા, મંદ મંદ પવન શરીરને તાજગી આપી રહ્યો હતો, શેરીઓ અને સોસાયટીઓમાં ચહલ પહલ શરૂ થઈ ગઈ હતી, દૂધવાળા છાપાવાળા પોતાના કામે લાગી ગયા હતા, કેટલાક માણસો મોર્નિંગ વોક કરી રહ્યા હતા, બાળકો શાળાએ જઈ રહ્યા હતા, પક્ષીઓનો કલરવ મંદિરોનો ઘંટારવ વાતાવરણને મધુર બનાવી રહ્યો હતો. પ્રશ્ન 16, શબ્દનો અર્થ સમજો, લખો, એ શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. હવે અપવાદ, તેમાં છે સામાન્ય નિયમમાં બાદ તેવી વસ્તુ કે તેનું ઉદાહરણ. તો આપણે એનું વાક્ય લખીએ, સોસાયટીના બધા ગેટ દરરોજ રાત્રે બંધ રહે, રવિવારે અપવાદ. બીજું ગોદામ, માલ ભરવાની વખાર અને ગોડાઉન, એનું વાક્ય આપણે જોઈએ, ગોદામમાં ભરેલું અનાજ વરસાદનું પાણી ભરાતા સડી ગયું. ત્રીજું બઢતી, એનો અર્થ છે પ્રમોશન, વૃદ્ધિ. મહેશભાઈને રેલવેમાં બઢતી મળતા હવે તેમણે અસમ જવું પડશે. ચોથું મોકળું મેદાન, છૂટ, સ્વતંત્રતા. હવેનું વાક્ય જોઈએ, વર્ગમાં શિક્ષક ન હતા, વિદ્યાર્થીઓને વાતો કરવાનું મોકળું મેદાન મળી ગયું. પાંચમું ગર્વ, અભિમાન, જે ગર્વ કરે છે તે અંતે હારે છે. પ્રશ્ન 17, જોડીમાં કામ કરો, આપેલા વાક્યો જેવા અર્થવાળા વાક્યો વાર્તામાંથી શોધો, તે વાક્યના પહેલા બે અને છેલ્લા બે શબ્દ કૌંસમાં લખો. ઉદાહરણ જોઈએ, બોધરાજ ભારે તાકોડી, તે મારે એટલે ગોફણનો પથ્થર તેના ધાર્ય પ્રમાણે જ વાગે, તો એના હાથમાં અને પછી છે ન જાય. એવી જ રીતે પેલું, ગોફણ વાગતા પક્ષીઓ ચીસાચીસ કરી મૂકતા, કોઈ ઘવાયેલા પક્ષીની પાંખ કે પીંછા હવામાં ઉડતા, પક્ષીઓની કેકિયારથી વાતાવરણ દુઃખ ભર્યું, અશાંત બની ગયું, તો પતંગિયા અને પછી ડેશ ડેશ કરી આવી જાય. આ જ રીતે બીજા બધા વાક્યો છે એ જો લખવાના છે. આજે મેં તમને જે સ્વાધિપોથી કાર્ય કરાવ્યું એ તમારે તમારી સ્વાધિપોથીમાં અને નોટમાં ફરજિયાત લખવાનું રહેશે. થેન્ક યુ.